हेलो एवरीवन, वेलकम टू द वर्ल्ड ऑफ एनालॉग इलेक्ट्रॉनिक्स। तो आपणे आपणा आजना टॉपिकनी वात करीए तो आजना टॉपिकनुं नाम छे पीएन जंक्शन फेब्रिकेशन मेथड। फेब्रिकेशन मेथड एटले के पीएन जंक्शन डायोड बनावा माटेनी जे रीत छे, जे मेथड छे, एने एनी फेब्रिकेशन मेथड तरीके ओळखवामां आवे छे। तो एने आपणे फेब्रिकेशन मेथड अथवा तो फॉर्मेशन ऑफ पीएन जंक्शन डायोड पण कही शकीए छीए। तो खास याद राखजो, फेब्रिकेशन पूछाय बनावानी रीत किए अथवा तो फॉर्मेशन ऑफ पीएन जंक्शन डायोड किए, ए बधी वस्तु एक ज छे। टोटल चार प्रकारनी पद्धतिनी मददथी आपणे पीएन जंक्शन डायोडनुं फेब्रिकेशन आपणे करी शकीए। तो जो ई चार टाइपनी आपणे वात करीए तो आपणे कही शकीए, ઘણીવાર એવું પણ પૂછાય કે ખાલી ચાર નામ આપો મેથડ ઓફ ફેબ્રિકેશન ઓફ પીએન જંક્શન ડાયોડ। તો ચાર નામ આ પ્રમાણે છે: ગ્રોન જંક્શન, એલોય જંક્શન, ડિફ્યુઝ્ડ જંક્શન અને એપિટેક્સિયલ જંક્શન। ફરીથી રિપીટ કરું છું ચારેય નામ, પહેલું છે ગ્રોન જંક્શન, એના પછી છે એલોય જંક્શન, ડિફ્યુઝ જંક્શન અને એપિટેક્સિયલ જંક્શન। આ ચાર મેથડ છે પીએન જંક્શન ડાયોડની ફેબ્રિકેશન માટેની। તો આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન। એની પહેલાં તમને જે સવાલ પૂછવાનો છે એ સવાલ હું તમને પૂછી દઉં, ડિફ્યુઝ જંક્શન અને એપિટેક્સિયલ જંક્શન વચ્ચે તફાવત શું છે? માત્ર એક જ ક્વેશ્ચન છે આ ટોપિકમાંથી અત્યારે, કે ડિફ્યુઝ જંક્શન અને એપિટેક્સિયલ જંક્શન વચ્ચે શું તફાવત છે। તો હવે આપણે વન બાય વન મેથડ સમજવાનું સ્ટાર્ટ કરીએ। તો એની અંદર ફર્સ્ટ મેથડ છે ગ્રોન જંક્શન મેથડ। તો ફિગરની અંદર આપણે જોઈ શકીએ છીએ ગ્રોન જંક્શન મેથડની મદદથી પીએન જંક્શન ડાયોડ કેવી રીતે બનાવી શકાય। તો હવે બધાય ફિગર સામે ધ્યાન આપજો, આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજવાનું ચાલુ કરીએ કે ગ્રોન જંક્શન મેથડ કેવી રીતે કામ કરે છે। આકૃતિમાં જોઈ શકાય છે કે એક ક્રુસિબલ, જો જે ક્રુસિબલ લખેલું છે એ ક્રુસિબલ એ બીજું કાંઈ નથી, એક ભઠ્ઠી છે, ભઠ્ઠીને ક્રુસિબલ તરીકે ઓળખવામાં આવે છે। તો આ એક ક્રુસિબલ, બરાબર, નોટ ડાઉન કરવું હોય તો નોટ ડાઉન પણ કરતા જાજો। તો આપણે લખી શકીએ કે એક ક્રુસિબલ અથવા તો ભઠ્ઠીમાં શુદ્ધ સિલિકોન અથવા જર્મેનિયમને રાખવામાં આવે છે। હવે ક્રુસિબલની આસપાસ હીટિંગ કોઇલ, ઇન્ડક્શન હીટિંગ કોઇલમાંથી હાઈ ફ્રિકવન્સી એસી સિગ્નલ પસાર કરતા તેમાં રહેલો સિલિકોન કે જર્મેનિયમ પીગળે છે। તો આપણે ફરીથી વાત કરીએ તો આપણે કહી શકીએ કે ક્રુસિબલ એક લેવામાં આવે છે, ક્રુસિબલમાં શુદ્ધ સિલિકોન અથવા તો જર્મેનિયમને રાખવામાં આવે છે। હવે ઇન્ડક્શન હીટિંગ કોઇલ, આજે ઇન્ડક્શન હીટિંગ કોઇલ છે, તેની મદદથી હાઈ ફ્રિકવન્સીએ એસી સિગ્નલ પસાર કરતા તેમાં રહેલો સિલિકોન કે જર્મેનિયમ છે એ પીગળે છે। પીગળે છે એટલે મોલ્ટન સેમિકન્ડક્ટર બને છે, મોલ્ટન એટલે કે પીગળેલો સેમિકન્ડક્ટર આની અંદર આવી રીતે રહે છે। હવે આ સેમિકન્ડક્ટરમાં શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમનો સળિયો ડુબાડવામાં આવે છે, એ સળિયો એટલે કે થયો આ શુદ્ધ સિલિકોન અથવા તો જર્મેનિયમનો સળિયો ડુબાડવામાં આવે છે। હવે આ પીગળેલા સેમિકન્ડક્ટરમાં એન પ્રકારની અશુદ્ધિ, એટલે કે આ જે પીગળેલું સેમિકન્ડક્ટર છે એમાં એન પ્રકારની અશુદ્ધિને ઉમેરવામાં આવે છે અને સળિયાને ધીમે ધીમે ફેરવીને 12 mm જેટલો, સળિયાને ધીમે ધીમે ફેરવીને 12 mm જેટલો ઉપર લઈ જવામાં આવે છે। હવે જેટલો ભાગ બહાર કાઢેલો હશે તેમાં એન ટાઈપ મટીરિયલ ચોટી જશે। તમે પેલા મોલ્ટન સેમિકન્ડક્ટર હતું એમાં એન ટાઈપ અશુદ્ધિ નાખી અને હવે સળિયો એમાં ડૂબોડ્યો અને સળિયાને ધીમે ધીમે 12 mm જેટલો બહાર કાઢ્યો, પુલ એટલે કે બહાર ખેંચવો અને ટ્વિસ્ટ એટલે કે એને રોટેટ કરતા કરતા તમે એને બહાર કાઢો, એટલે કે એને ટ્વિસ્ટ કર્યો। તો હવે જેટલો ભાગ બહાર કાઢેલો હશે તેમાં એન ટાઈપ મટીરિયલ ચોટી જશે અને હવે આપણે પી ટાઈપ અશુદ્ધિને એની અંદર એડ કરશું। પહેલાં આપણે એન ટાઈપ અશુદ્ધિ એડ કરી હતી, હવે આપણે અહીં પી ટાઈપ અશુદ્ધિને એડ કરશું। સળિયાને ફરીથી થોડોક ઉપર લઈ જતા જે ભાગ ઉપર લઈ જશું ત્યાં હવે પી ટાઈપ સેમિકન્ડક્ટર ચોટી ગયું હશે। હવે સળિયામાં મળેલા એન અને પી ટાઈપ સેમિકન્ડક્ટરને નાના નાના ટુકડામાં કાપીને તેમાંથી બે ટર્મિનલ એટલે કે બે છેડા અનુક્રમે બહાર કાઢવામાં આવે છે। એ છેડાને પી ટાઈપના છેડાને એનોડ અને એન ટાઈપના છેડાને કેથોડ એવું નામ આપવામાં આવે છે અને તેના ફરતે પ્લાસ્ટિકનું કોટિંગ કરવામાં આવે છે।
तो आ बात थी अपनी ग्रोन जंक्शन मेथड। ग्रोन जंक्शन मेथड छे, ग्रोन एटले ग्रो थवू एटले के बहार आवू, उगवू कोई पण वस्तु बहार आवी। तो आनी अंदर पण आपणे शुं करीए छीए, जे शुद्ध सिलिकॉन अथवा तो जर्मनियमनो सड़ियो डूबाड़ेलो होय छे मोल्टन सेमीकंडक्टर में, एने धीमे धीमे बहार काढीए छीए। एन टाइप अशुद्धि उमेरीए छीए, पी टाइप अशुद्धि उमेरीए छीए, अने तेने लीधे आपणने एन अने पी नुं फॉर्मेशन मळे छे। तो आ वात थी मित्रों आपणा ग्रोन जंक्शन मेथडनी। तो एना पछीनी जे बीजी मेथड छे एमां आगळ वधीए। एना पछीनी जे मेथड छे मित्रों, ई मेथडनुं नाम छे एलोय जंक्शन मेथड। एना पछीनी मेथड छे એ છે એલોય જંક્શન મેથડ। ચારે ચાર મેથડ ફ્રેન્ડ્સ ઈ રીતની છે કે એમાં જો માત્ર તમને એની ફિગર પ્રોપરલી આવડતી હોય અથવા તો એનું સ્ટ્રક્ચર તમને ખબર હોય તો તમે એના વિશે ખૂબ જ આરામથી લખી શકો છો। તો જે રીતે આપણે ગ્રોન જંક્શનની અંદર જોયું કે ક્રુસિબલ એટલે કે ભઠ્ઠીની અંદર આપણે સેમિકન્ડક્ટર લેતા હતા, તો સેમ એવી રીતે આપણે આગળ વધીએ તો આપણે કહી શકીએ કે એલોય જંક્શન મેથડની અંદર સૌ પ્રથમ એક एन टाइप सबट्रेक लेवामां आवे छे। आपणे जोई शकीए छीए के अहीं एन टाइप एक सबट्रेक लीधेलो छे। हवे एना उपर पी टाइप सेमीकंडक्टरनी मददथी बनेली एक नानी एवी एलोय मूकवामां आवे छे। आ जे छे नीचे ई एन टाइप एक सबट्रेक छे अने उपर आपणे पी टाइपनी मददथी बनेली एक नानी एवी एलोय मूकीए छीए। हवे एने आपणे ग्रेफाइड होल्डरनी मददथी, आ जे वस्तु छे मित्रों ए छे ग्रेफाइड होल्डर, ग्रेफाइड होल्डर की मदद थी आपणे एने हीट आपवानुं चालू करीए छीए। एटले आपणे कही शकीए कि आ ग्रेफाइड होल्डर छे एमांथी आ जे सबट्रेक छे एने आवी रीते हीट आपवानुं आपणे स्टार्ट करीए छीए। इक्विलिब्रियम लेवल सुधी न आवे त्यां सुधी आपणे एने हीट आपशुं। इक्विलिब्रियम लेवल एटले आपणे जोई शकीए छीए कि आ एलोय छे એ એન ટાઈપની અંદર સાવ નીચે પણ નથી ઉતરી જતી અને ઉપરેય નથી રહેતી, આ જે મધ્ય ભાગમાં રહીએ આવી રીતે આ મધ્ય ભાગમાં રહીએ ત્યાં સુધી આપણે એને હીટ આપીએ છીએ। આ ભાગને એનું ઇક્વિલિબ્રિયમ લેવલ તરીકે ઓળખવામાં આવે છે। હવે એકવાર એલોય છે એ ઇક્વિલિબ્રિયમ લેવલ સુધી પહોંચી જાય ત્યારબાદ ગ્રેફાઇટ હોલ્ડરને હટાવી દેવામાં આવે છે અને હીટિંગની પ્રક્રિયાને દૂર કરવામાં આવે છે અથવા અટકાવી દેવામાં આવે છે। હવે એલોયને ધીમે ધીમે ઠંડી પાડવામાં આવે છે, ત્યારબાદ એન અને પી ઉપર કોટિંગ કરવામાં આવે છે, જો આપણે આ જોઈ શકીએ છીએ, અને એનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કોટિંગ તરીકે ઓળખવામાં આવે છે। માથે આ ડાર્ક કરેલું છે એને ઇલેક્ટ્રોપ્લેટિંગ કોટિંગ કહેવામાં આવે કે જેની મદદથી મટીરિયલની કન્ડક્ટિવિટીમાં વધારો કરી શકીએ। કન્ડક્ટિવિટી એટલે કે વાહકતા, એટલે કે મટીરિયલની વાહકતા વધારી શકાય। અને હવે અનુક્રમે પીમાંથી ટર્મિનલ એનોડ બહાર કાઢવામાં આવે છે અને એનમાંથી ટર્મિનલ કેથોડ બહાર કાઢવામાં આવે છે। તો આ વાત થઈ આપણી એલોય જંક્શન મેથડ। એલોય એટલે કે નાનો કોઈ પણ એક ટુકડો હોય કોઈ પણ પદાર્થનો, એને એલોય તરીકે ઓળખવામાં આવે છે। તો ફરી ફટાફટ આપણે એલોય જંક્શનની વાત કરીએ તો ફિગરની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એન ટાઈપનો આપણે સબટ્રેક લીધેલો છે, એના ઉપર પી ટાઈપની નાની એવી એલોય બેસાડવામાં આવે છે। ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે ગ્રેફાઇટ હોલ્ડરની મદદથી હીટિંગ આપવામાં આવે છે આ મટીરિયલને, જ્યાં સુધી ઇક્વિલિબ્રિયમ લેવલ ઉપર એલોય ન પહોંચે ત્યાં સુધી હીટ આપવામાં આવે છે। એકવાર ઇક્વિલિબ્રિયમ લેવલ સુધી પહોંચી ગયું ત્યારબાદ ગ્રેફાઇટ હોલ્ડરને હટાવીને હીટિંગ પ્રોસેસને અટકાવી દેવામાં આવે છે। એકવાર મટીરિયલ ઠંડુ થયા બાદ પી અને એન ઉપર ઇલેક્ટ્રોપ્લેટિંગ કોટિંગ કરવામાં આવે છે કે જેની મદદથી મટીરિયલની કન્ડક્ટિવિટી વધારી શકાય, અને બંનેમાંથી અનુક્રમે ટર્મિનલ બહાર કાઢવામાં આવે છે જેને એનોડ અને કેથોડ નામ આપવામાં આવે છે। તો આ વાત થઈ આપણી એલોય જંક્શન મેથડની। હવે એના પછી આપણે વાત કરીએ તો જે આપણું થર્ડ ફેબ્રિકેશન મેથડ છે એનું નામ છે ડિફ્યુઝ જંક્શન મેથડ। તો એની વાત કરીએ આપણે તો એ ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ પહેલી ફિગરની અંદર કે એક એન ટાઈપનો સબટ્રેક લેવામાં આવેલો છે। એ સબટ્રેક્ટ ઉપર એની બંને કોર્નરને આપણે SiO2 મટીરિયલની મદદથી આપણે એને કવર અપ કરીએ છીએ। SiO2 એટલે કે સિલિકોન ડાયોક્સાઇડ, જે ભાગમાં આપણે ડિફ્યુઝન નથી કરવું એ ભાગને આપણે SiO2ની મદદથી કવર અપ કરીએ છીએ એવું આપણે જોઈ શકીએ છીએ। હવે જે પોર્શન ખુલ્લો છે
ई पोर्शन में पी टाइप की अशुद्धि ने वेपर वेपर एट के वराड़ अथवा तो हवा स्वरूपे अपने एने दाखल करे छे। आज प्रोसेस है मित्रों डिफ्यूज जंक्शन बनावा मेथड एक हवा शून्य काचनी चेम्बर में करवामां आवे छे। बाकी जो आप पी टाइप अशुद्धि ने हवा स्वरूपे आनी उपर एड करिए तो बारना वातावरण ने लीधे ए सीधे सीधे मटीरियल अंदर एंटर न थई शक्या, साइड में आडाउडी हवा अथवा तो वराड़ छे जती रहे। एटला माटे आ जे प्रयोग छे आ फेब्रिकेशन मेथड छे ए हवा शून्य काचनी चेम्बर में करवामां आवे छे। तो હવે એન ટાઈપ સપ્રેક લેવામાં આવે છે, એની બંને બાજુ જે ભાગ ઉપર ડિફ્યુઝન નથી કરવાનું એ ભાગ ઉપર SiO2 એટલે કે સિલિકોન ડાયોક્સાઇડનું લેયર લગાડવામાં આવે છે અને વચ્ચેના ભાગમાં પી ટાઈપ ઇમ્પ્યુરિટીને વેપર સ્વરૂપે એડ કરવામાં આવે છે, આપણે જોઈ શકીએ છીએ, અને આ એસેમ્બલીને હવા શૂન્ય ચેમ્બરમાં રાખવામાં આવે છે। હવે આકૃતિ બી મુજબ વાત કરીએ તો એન ટાઈપ સબટ્રેક્ટનો જેટલો ભાગ SiO2 થી કવર કરેલ નથી તેટલા ભાગમાં પી ટાઈપ વેયર વેપર ડિફ્યુઝ થઈને કંઈક પ્રદેશ બનાવે છે। તો આપણે જોઈ શકીએ છીએ, જો આટલો પોર્શન છે એ કવર અપ છે, આ પોર્શન છે એ કવર અપ છે, તો એના સિવાયનો જે પોર્શન છે તો એ પોર્શનમાં આપણે જોઈ શકીએ છીએ કે પી ટાઈપ વેપર અંદર જઈને ડિફ્યુઝ થઈ છે। ડિફ્યુઝ થવું એટલે કે એક મટીરિયલનું બીજા મટીરિયલની અંદર દાખલ થવું, તો ડિફ્યુઝ થઈને કંઈક ગેપ અથવા તો કંઈક પ્રદેશ બનાવે છે, એને આપણે કહીએ છીએ પી ટાઈપ રિજિયન। આ પી ટાઈપ રિજિયન પ્રમાણમાં કેટલો બનશે તેનો આધાર કેટલા પ્રમાણમાં આપણે પી ટાઈપની ઇમ્પ્યુરિટી વેપર દાખલ કરીએ છીએ તેના ઉપર રહેલો છે। હવે એકવાર ડિફ્યુઝન પ્રોસેસ થયા બાદ, ડિફ્યુઝન પ્રોસેસ એટલે કે પી ટાઈપનો રિજિયન બન્યા બાદ SiO2 ને હટાવી દેવામાં આવે છે, પી અને એન ઉપર ઇલેક્ટ્રોપ્લેટિંગ કોટિંગ કરવામાં આવે છે, આપણે અહીં જોઈ શકીએ છીએ, અને અનુક્રમે બંનેમાંથી એક એક ટર્મિનલ બહાર કાઢીને તેને એનોડ અને કેથોડ નામ આપવામાં આવે છે। તો મિત્રો આ વાત થઈ આપણી ડિફ્યુઝ જંક્શન મેથડની। ત્યારબાદ આપણે વાત કરીએ આપણી ફોર્થ મેથડની કે જેનું નામ છે એપિટેક્સિયલ મેથડ। તો મિત્રો એક વાત હું તમને કહીશ કે એપિટેક્સિયલ જે મેથડ છે એ અને આપણે એક રીતે વાત કરીએ તો જે ડિફ્યુઝન મેથડ છે એ બંને ઘણા ખરા અંશે સિમિલર મેથડ છે। તો જો આપણે વાત કરીએ તો બંનેની અંદર ક્યાંક ને ક્યાંક આપણે પી ટાઈપની વરાળ અથવા તો એની હવાનો ઉપયોગ કરીએ છીએ, એ વસ્તુ આપણે જોશું હવે એની અંદર। તો આ થઈ આપણી એપિટેક્સિયલ મેથડ। તો સૌથી પહેલાં એની અંદર આપણે એન ટાઈપ સબટ્રેક્ટ લઈએ છીએ આકૃતિ એ મુજબ। હવે એને ફરીથી હવા શૂન્ય ચેમ્બરમાં રાખવામાં આવે છે। હવે આ એન ટાઈપ સબટ્રેક્ટની ઉપર પી ટાઈપની અશુદ્ધિ નોર્મલ ગેસના સ્વરૂપમાં એડ કરવામાં આવે છે, એટલે કે એના ઉપરના ભાગમાં પી ટાઈપની અશુદ્ધિ નોર્મલ ગેસ સ્વરૂપે એડ કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે। હવે ફિગર સી મુજબ આપણે જોઈ શકીએ છીએ કે જેને લીધે એન ટાઈપ સબટ્રેક્ટ ઉપર પી ટાઈપનું એક આવરણ બને છે। જો તો આપણે આ જોઈ શકીએ છીએ કે એક આવરણ બને છે, પાતળું એવું એક લેયર બને છે। આ આવરણની સાઇઝ કેટલા પ્રમાણમાં પી ટાઈપ ગેસ દાખલ કરવામાં આવે છે તેના ઉપર રહેલી છે। એકવાર પી ટાઈપનું એપિટેક્સિયલ લેયર બન્યા બાદ જે આખું પાતળું પડ જે બને છે એને એપિટેક્સિયલ લેયર તરીકે ઓળખવામાં આવે છે। એકવાર પી ટાઈપનું એપિટેક્સિયલ લેયર બન્યા બાદ ઉપર નીચે બાજુ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરીને એનોડ અને કેથોડ ટર્મિનલને બહાર કાઢવામાં આવે છે। અહીં ઇલેક્ટ્રોપ્લેટિંગ અને અહીં ઇલેક્ટ્રોપ્લેટિંગ કરી બે ટર્મિનલ એનોડ અને કેથોડને બહાર કાઢવામાં આવે છે। હવે જો તમને એપિટેક્સિયલ લેયર કોને કહેવાય એનું એક બીજું ઉદાહરણ આપું, શિયાળાની વહેલી સવારે અથવા તો જ્યારે ભેજવાળું ને ઝાકળવાળું વાતાવરણ હોય ત્યારે તમે કોઈ પણ સપાટી જુઓ, પ્લાસ્ટિકની છે કે તમારી બાઇકનું સીટ કવર છે કે તમારી બાઇકની જે આપણે વાત કરીએ તો એના ઉપર ઝાકળના બિંદુની એક પાતળી પરત જામી ગઈ હોય, એક પાતળું લેયર બની ગયું હોય, આવું જે એકદમ કોઈ પણ મટીરિયલ ઉપર પાતળું લેયર બનતું હોય એવા લેયરને એપિટેક્સિયલ લેયર તરીકે ઓળખવામાં આવે। તો જો ડિફ્યુઝન અને એપિટેક્સિયલ વચ્ચેના તફાવતની વાત કરીએ કે જે ક્વેશ્ચન મેં તમને પૂછેલો છે આ ટોપિકની અંદર, તો એવું કહી શકીએ ડિફ્યુઝન મેથડની અંદર એવું થાય છે કે પી ટાઈપની ઇમ્પ્યુરિટી જે વેપર સ્વરૂપે આપણે દાખલ કરીએ છીએ એ એન ટાઈપ મટીરિયલની અંદર ડિફ્યુઝ થઈ અને ત્યાં કંઈક રિજિયન બનાવે છે। જો તમને યાદ હોય તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે અહીં એ અશુદ્ધિ દાખલ થઈ અને કંઈક રિજિયન બનાવે છે, આ વાત થઈ ડિફ્યુઝનની। અને જો આપણે વાત કરીએ
એપિટેક્સિયલની, તો જ્યારે નોર્મલ ગેસને હવા શૂન્ય ચેમ્બરમાં એડ કરવામાં આવે છે ત્યારે એ એક પાતળું એપિટેક્સિયલ લેયર બનાવે છે. તો આ વાત થઈ એપિટેક્સિયલની. બંને વચ્ચેનો તફાવત એ છે કે ડિફ્યુઝનમાં મટીરિયલ અંદર જઈ ડિફ્યુઝ થાય અને કંઈક રિજિયન બનાવે છે, જ્યારે એપિટેક્સિયલની અંદર મટીરિયલ ઉપરના ભાગે એક પાતળી પરત બનાવે છે જેને એપિટેક્સિયલ ગ્રોથ અથવા તો એપિટેક્સિયલ લેયર તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ વાત થઈ આપણી ચાર ફેબ્રિકેશન મેથડની. ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર તમને એવી રીતે પણ પૂછાઈ શકે માત્ર ચાર ફેબ્રિકેશન મેથડના નામ આપો અને કોઈ પણ એક મેથડ વિશે ડિટેલમાં સમજાવો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે વાત કરીએ પીએન જંકશન ડાયોડના બાયસિંગની. બાયસિંગ એટલે કે મિત્રો, પીએન જંકશન ડાયોડને બેટરી સાથે કનેક્ટ કરવામાં આવે એને એનું બાયસિંગ કર્યું કહેવાય. બાયસિંગને મુખ્ય બે પાર્ટની અંદર આપણે ડિવાઈડ કરી શકીએ. એક છે ફોરવર્ડ બાયસિંગ અને બીજું છે રિવર્સ બાયસિંગ. આપણે બહુ પહેલેથી મિત્રો જાણીએ છીએ કે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસની જો આપણે વાત કરીએ તો ફોરવર્ડ બાયસમાં આપણને ખબર છે કે જ્યારે તમારો આ પીએન જંકશન ડાયોડ છે, સપોઝ કે એને બેટરીના એનોડને આ એનોડ થયો અને આ થયો કેથોડ, એનોડને બેટરીના પોઝિટિવ સાથે અને કેથોડને બેટરીના નેગેટિવ સાથે જોડવામાં આવે એને પીએન જંકશન ડાયોડનો ફોરવર્ડ બાયસ તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાં કરંટ મેક્સિમમ અને રેઝિસ્ટન્સ મિનિમમ હોય છે. તો હવે આપણે સમજીએ કે શા માટે ફોરવર્ડ બાયસની અંદર કરંટનું વહન થઈ શકે છે, અથવા તો એક્ઝામની અંદર તમને પૂછાય કે પીએન જંકશન ડાયોડનું ફોરવર્ડ બાયસ સમજાવો, તો એ કેવી રીતે કામગીરી કરે છે એ વસ્તુ વિશે આપણે અહીં વાત કરવા જઈ રહ્યા છીએ. તો એની પહેલાં આપણે વાત કરીએ કે ડિપ્લેશન રિજિયન કોને કહેવામાં આવે. તો જરાક આપણે રિપીટ કરી દઈએ, ડિપ્લેશન રિજિયન એટલે કે એવો રિજિયન કે જે જ્યારે પી અને એન ટાઈપ મટીરિયલને કમ્બાઈન કરવામાં આવે, ભેગા કરવામાં આવે, ત્યારે જે પી ટાઈપના અને એન ટાઈપના આયન છે, પી ટાઈપના આયનની વાત કરીએ તો નેગેટિવ આયન અને એન ટાઈપના આયનની વાત કરીએ તો પોઝિટિવ આયન, ભેગા મળીને જે પ્રદેશ બનાવે છે વચ્ચેના ભાગમાં, જે રિજિયન બનાવે છે તેને ડિપ્લેશન રિજિયન તરીકે ઓળખવામાં આવે છે. તો આ ટોપિકની આપણે વાત કરીએ તો આ ટોપિકની અંદર હું તમને જે ક્વેશ્ચન પૂછવાનો છું એ ક્વેશ્ચન કંઈક આ રીતના છે. એની અંદર પહેલો ક્વેશ્ચન છે એ છે ડેફિનેશન ઓફ ની વોલ્ટેજ. ડેફિનેશન ઓફ ની વોલ્ટેજ એ આપણે આના આગળ જતા પીએન જંકશન ડાયોડની વીઆઈ કેરેક્ટરિસ્ટિક ભણશું એની અંદર આવશે ડેફિનેશન ઓફ ની વોલ્ટેજ. અને તમારે કહેવાનું છે કે સિલિકોન માટે અને જર્મેનિયમ માટે ની વોલ્ટેજની વેલ્યુ કેટલી છે એ વસ્તુ તમારે કહેવાની છે. તો આ ટોપિકમાંથી તમારો ક્વેશ્ચન થયો વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ની વોલ્ટેજ એન્ડ વોટ આર ધ વેલ્યુ ઓફ ની વોલ્ટેજ ફોર જર્મેનિયમ એન્ડ સિલિકોન. તો હવે આપણે આપણું સ્ટાર્ટ કરીએ પીએન જંકશન ડાયોડનું ફોરવર્ડ બાયસ કેવી રીતે કામકાજ કરે છે તેના વિશે આપણે હવે આની અંદર વાત કરીશું. તો સૌ પ્રથમ બેટરીને એવી રીતે કનેક્ટ કરવામાં આવે છે કે પી ટર્મિનલ પોઝિટિવ સાથે અને એન ટર્મિનલ નેગેટિવ સાથે જોડાય, આને પીએન જંકશન ડાયોડનું ફોરવર્ડ બાયસ કનેક્શન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે પીના મેજોરિટી ચાર્જ કેરિયર, પીના મેજોરિટી ચાર્જ કેરિયર હોલ છે અને એના માઇનોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન છે. એનના મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન છે અને માઇનોરિટી ચાર્જ કેરિયર હોલ છે. હવે જ્યારે પીને બેટરીને પોઝિટિવ સાથે જોડવામાં આવે અને એનને બેટરીના નેગેટિવ સાથે જોડવામાં આવે ત્યારે પીની અંદર રહેલા હોલ છે એ પોઝિટિવ ચાર્જ ધરાવે છે, એટલે કે એ ધન વીજભાર ધરાવે છે. તેને લીધે બેટરીનો ટર્મિનલ પણ પોઝિટિવ છે અને હોલ ચાર્જ પણ પોઝિટિવ છે, તેને લીધે એનું અપાકર્ષણ થશે અને જે હોલ છે એ જંકશન તરફ ગતિ કરશે. જંકશન તરફ એટલે કે આ બાજુ ગતિ કરશે. સિમિલરલી જો આપણે વાત કરીએ તો એન ટાઈપને આપણે નેગેટિવ ટર્મિનલ સાથે કનેક્ટ કરેલો છે, એનના મેજોરિટી ચાર્જ કેરિયરની વાત કરીએ તો મેજોરિટી ચાર્જ કેરિયર છે હોલ, હોલ છે એ નેગેટિવ ચાર્જ ધરાવે છે એટલે કે ઋણ વીજભાર ધરાવે છે. આમ ટર્મિનલ અને વીજભાર બંને નેગેટિવ હોવાને લીધે ફરીથી અપાકર્ષણ થાય છે અને ઇલેક્ટ્રોન છે એ પણ જંકશન તરફ ગતિ કરે છે. આમ
होल अने इलेक्ट्रॉन बन्ने मेजोरिटी चार्ज कैरियर जंक्शन तरफ गति करता होवाने लीधे आ वच्चे रहेलू जे डिप्लेशन रीजियन छे एनी पहोळाई छे ए क्रमशः घटती जाय छे। ए पहोळाई वच्चेनी पहोळाई क्रमशः घटती जाय छे, एक तबक्के घटीने एटली थई जाय छे के सहेलाईथी एन टाइपना मेजोरिटी चार्ज कैरियर अने पी टाइपना मेजोरिटी चार्ज कैरियर जंक्शन क्रॉस करीने सामसामे गति करी शके छे। आम मेजोरिटी चार्ज कैरियरना वहनने लीधे आपणे कही शकीए छीए के फॉरवर्ड बायसनी अंदर करंट आपणने मेक्सिमम मळे छे अने रेजिस्टन्स छे आपणने मिनिमम मळे छे। અને ખાસ યાદ રાખજો જે ડિપ્લેશન રિજન એટલે કે જેને આપણે ડીઆર તરીકે ઓળખીએ એની પહોળાઈ ક્રમશઃ ઘટતી જાય છે। આ નીચેનો એરો જે આપણે આપેલો છે એનો અર્થ શું છે કે એની પહોળાઈ છે ક્રમશઃ ઘટતી જાય છે। હવે આપણે વાત કરીએ તો આપણે કહી શકીએ આ વાત થઈ આપણા ફોરવર્ડ બાયસની। હવે આપણે વાત કરીએ રિવર્સ બાયસ કનેક્શનની, તો રિવર્સ બાયસ કનેક્શનની વાત કરીએ તો એના કરતાં થોડુંક ઓપોઝિટ હશે। ફોરવર્ડ બાયસની અંદર આપણે જોયું તો શું થતું હતું, ફોરવર્ડ બાયસની અંદર આપણે બેટરીના આ ફોરવર્ડ બાયસની જો આપણે વાત કરીએ તો એની અંદર આપણે શું કરતા હતા કે બેટરીના પોઝિટિવ ટર્મિનલને પી સાથે કનેક્ટ કરતા હતા અને નેગેટિવ ટર્મિનલને એન સાથે આપણે કનેક્ટ કરતા હતા। તો અહીં આપણે વાત કરીએ રિવર્સ બાયસની તો આપણે જોઈ શકીએ છીએ કે જે નેગેટિવ ટર્મિનલ છે એને બેટરીના પોઝિટિવ સાથે નેગેટિવ ટર્મિનલને પી સાથે કનેક્ટ કર્યો છે અને બેટરીના પોઝિટિવ ટર્મિનલને એન સાથે કનેક્ટ કરેલો છે। આ કનેક્શનને રિવર્સ બાયસ કનેક્શન કહેવામાં આવે। હવે આપણે રિવર્સ બાયસની શરૂઆત કરીએ એની પહેલાં આપણે જાણીએ છીએ કે રિવર્સ બાયસની અંદર શું થતું હતું। મિત્રો, રિવર્સ બાયસની અંદર આપણે કંઈક એવી વાત કરી હતી કે એની અંદર કરંટ હંમેશા કેવો હશે મિનિમમ હશે અને રેઝિસ્ટન્સ હંમેશા કેવો હશે મેક્સિમમ હશે, બરાબર? આ વસ્તુ આપણે જાણીએ છીએ। તો હવે આ વસ્તુ કેવી રીતે બને છે તેના વિશે આપણે વાત કરીએ। તો આપણે વાત કરીએ તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે પીના મેજોરિટી ચાર્જ કેરિયર છે આપણને ખબર છે હોલ છે, એનના મેજોરિટી ચાર્જ કેરિયરની વાત કરીએ તો એ છે ઇલેક્ટ્રોન। હવે આ થયો બેટરીનો નેગેટિવ ટર્મિનલ અને આ થયો બેટરીનો પોઝિટિવ ટર્મિનલ। હવે જ્યારે આ પ્રકારનું કનેક્શન હશે ત્યારે આપણે જાણીએ છીએ કે પીના મેજોરિટી ચાર્જ કેરિયર છે હોલ, હોલ પોતે પોઝિટિવ ચાર્જ ધરાવે છે, એને બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે કનેક્ટ કરતાં એ બંને વચ્ચે આકર્ષણ થાય છે, એટલે કે બધા હોલ છે એ ટર્મિનલ તરફ ગતિ કરવાનું ચાલુ કરે છે। સિમિલરલી એનની વાત કરીએ તો એનના મેજોરિટી ચાર્જ કેરિયર છે ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન એટલે નેગેટિવ ચાર્જ ધરાવે છે, એને બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે આપણે કનેક્ટ કરીએ છીએ, એટલા માટે પોઝિટિવ ટર્મિનલ સાથે કનેક્ટ કરતાં એ પણ ટર્મિનલ તરફ ગતિ કરે છે। આમ બંને જંક્શનથી વિરુદ્ધ, આ વચ્ચે થયું તમારું જંક્શન, આ વચ્ચે છે એને કહેવાય જંક્શન, એટલે કે જંક્શનથી વિરુદ્ધ બધા ટર્મિનલ તરફ ગતિ કરે છે, એટલા માટે આ વચ્ચે રહેલો ડિપ્લેશન રિજિયન છે એની પહોળાઈ ક્રમશઃ વધતી જાય છે। આ પહોળાઈ ક્રમશઃ વધવાને લીધે પીના મેજોરિટી ચાર્જ કેરિયર કે એનના મેજોરિટી ચાર્જ કેરિયર જંક્શન ક્રોસ કરીને ગતિ નથી કરી શકતા, એટલે કે મેજોરિટી ચાર્જ કેરિયર છે એ ગતિ નથી કરી શકતા, પરંતુ અહીં માત્ર માઇનોરિટી ચાર્જ કેરિયર છે એ ગતિ કરે છે અને તેને લીધે ખૂબ જ અલ્પ પ્રમાણમાં, જો આપણે અહીં જોઈ શકીએ છીએ કે માઇનોરિટી ચાર્જ કેરિયરના વહનને લીધે ખૂબ જ અલ્પ પ્રમાણમાં કરંટનું વહન થાય છે અને આ જે કરંટ હોય છે એ કરંટને લીકેજ કરંટ તરીકે ઓળખવામાં આવે છે, આ કરંટને લીકેજ કરંટ તરીકે ઓળખવામાં આવે છે। તો ખાસ યાદ રાખજો મિત્રો, લીકેજ કરંટ ફ્લો થાય છે રિવર્સ બાયસના લીધે અને ફોરવર્ડ બાયસના લીધે ફોરવર્ડ કરંટ કે જે આપણો એક્ચ્યુઅલ કરંટ છે એ ફ્લો થાય છે એવું કહેવામાં આવે છે। તો આ વાત કરીએ આપણે આપણા ફોરવર્ડ બાયસની અને રિવર્સ બાયસ વિશેની। હવે આપણે વાત કરીએ ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસના આધારે એના ઉપરથી જે વીઆઈ કેરેક્ટરિસ્ટિક છે એ કેવી રીતે કામગીરી કરે છે, ની વોલ્ટેજ કોને કહેવાય છે એના વિશે આપણે વાત કરીએ। તો વીઆઈ કેરેક્ટરિસ્ટિક એટલે શું છે, બેઝિકલી વી એટલે વોલ્ટેજ, આઈ એટલે કે કરંટ, વોલ્ટેજ અને કરંટ વચ્ચેની જે કેરેક્ટરિસ્ટિક અથવા તો લાક્ષણિકતા છે એને વીઆઈ કેરેક્ટરિસ્ટિક કહેવાય છે। વીઆઈ કેરેક્ટરિસ્ટિક છે ચાર ચરણની અંદર હોય છે, એટલે કે ચાર ક્વાડ્રન્ટની અંદર હોય છે, આને કહેવાય ફર્સ્ટ, આ છે સેકન્ડ, આ છે થર્ડ અને આ છે ફોર્થ, એટલે કે ચાર ચરણ।
આપણે ટેન્થમાં હતા ત્યારે આપણે આવા ગ્રાફ ડ્રો કરતા કે જેના એક બે ત્રણ ચાર એવા ચરણ હતા ગ્રાફની અંદર, એને ક્વાડ્રન્ટ તરીકે ઓળખવામાં આવતું. હવે આપણે વાત કરીએ તો આપણે કહી શકીએ કે અહીં આકૃતિ પરથી કહી શકીએ છીએ કે ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક છે એ પહેલા ચરણમાં દર્શાવેલી છે અને એ ફોરવર્ડ વોલ્ટેજ અને ફોરવર્ડ કરંટ વચ્ચે દર્શાવેલી છે. રિવર્સ કેરેક્ટરિસ્ટિકની વાત કરીએ તો ત્રીજા ચરણમાં દર્શાવેલી છે અને રિવર્સ વોલ્ટેજ અને રિવર્સ કરંટ વચ્ચે દર્શાવેલી છે. તો હવે આની અંદર સૌથી પહેલાં આપણે ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિકની વાત કરીએ તો આપણે લખો એની અંદર ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક, આ વસ્તુ ડ્રો કરવાની રહેશે અને પછી લખવાનું રહેશે. તો ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિકની અંદર લખો, ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક ગ્રાફ પરથી જોઈ શકાય છે કે ગ્રાફના પહેલા ચરણમાં ડ્રો કરવામાં આવેલી છે અને ફોરવર્ડ વોલ્ટેજ અને ફોરવર્ડ કરંટ વચ્ચે ડ્રો કરેલી છે. આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે શરૂઆતમાં જો ફોરવર્ડ વોલ્ટેજ વધારવામાં આવે, જો આ છે એ ઝીરો વોલ્ટેજ છે અહીં, બરાબર, એ ઝીરો વેલ્યુ છે. તો આકૃતિ પરથી જોઈ શકીએ છીએ કે શરૂઆતમાં જો ફોરવર્ડ વોલ્ટેજ વધારવામાં આવે તો તેની સામે કરંટ ખૂબ જ ઓછા પ્રમાણમાં વધે છે. જો આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણે આટલો વોલ્ટેજ એ પહોંચ્યા તેમ છતાં પણ કરંટ પ્રમાણમાં ઓછો વધ્યો છે. તેમ છતાં પણ જો ફોરવર્ડ વોલ્ટેજને વધારવામાં આવે ક્રમશઃ, એટલે કે ફોરવર્ડ વોલ્ટેજની કિંમતમાં વધારો કરવામાં આવે, તો જંક્શન પાસે રહેલા બંધમાં ભંગાણ થાય છે અને તેને લીધે કરંટમાં એકાએક વધારો થાય છે એવું કહેવામાં આવે છે. ફરીથી બોલું છું, ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક ગ્રાફના પહેલા ચરણમાં ફોરવર્ડ કરંટ અને ફોરવર્ડ વોલ્ટેજ વચ્ચે દર્શાવવામાં આવેલ છે. હવે જો શરૂઆતમાં ફોરવર્ડ વોલ્ટેજ ધીમે ધીમે વધારવામાં આવે ત્યારે ફોરવર્ડ કરંટમાં ખૂબ જ અલ્પ પ્રમાણમાં વધારો થાય છે, પણ જો ફોરવર્ડ વોલ્ટેજની કિંમત ક્રમશઃ વધારતા 0.7 વોલ્ટેજ કે તેનાથી વધારે વોલ્ટેજ પર લઈ જવામાં આવે તો મેજોરિટી ચાર્જ કેરિયરના વહનને લીધે કરંટ મેક્સિમમ પ્રમાણમાં વહન પામે છે અને અવરોધ મિનિમમ બને છે. આ વાત થઈ ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિકની. તો એની અંદર આપણને એક ડેફિનેશન મળે છે, ની વોલ્ટેજની ડેફિનેશન. લખો એ ડેફિનેશન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન છે. ડાયોડની એક્રોસમાં, ફરીથી બોલું છું, ડાયોડની એક્રોસમાં જે ફોરવર્ડ વોલ્ટેજ આપતા ફોરવર્ડ કરંટમાં એકાએક વધારો થાય છે તેને ની વોલ્ટેજ કહેવાય છે. સિલિકોન માટે તેની કિંમત 0.7 વોલ્ટેજ અને જર્મેનિયમ માટે તેની કિંમત 0.3 વોલ્ટેજ છે. આ વાત થઈ આપણી ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિકને કે જેની અંદર આપણે ની વોલ્ટેજની વાત કરી. હવે આપણે વાત કરીએ આપણી રિવર્સ કેરેક્ટરિસ્ટિકની. તો એની અંદર લખો રિવર્સ કેરેક્ટરિસ્ટિક કરીને, આ કેરેક્ટરિસ્ટિક ગ્રાફના ત્રીજા ચરણમાં આવેલી છે અને તે રિવર્સ વોલ્ટેજ અને રિવર્સ કરંટ વચ્ચેની કેરેક્ટરિસ્ટિક છે. વોલ્ટેજ અને કરંટ બંને નેગેટિવ દિશામાં હોવાથી ત્રીજા ચરણમાં છે. રિવર્સ વોલ્ટેજ અને રિવર્સ કરંટ માઇક્રો એમ્પિયરમાં લેવામાં આવે છે. એની વેલ્યુ જો આપણે જોઈ શકીએ છીએ કે માઇક્રો એમ્પિયરમાં લીધેલી છે. રિવર્સ કરંટની કિંમત પ્રમાણમાં ઓછી હોય છે અને જો ટેમ્પરેચર અચળ હોય તો આપેલ રિવર્સ વોલ્ટેજથી તે સ્વતંત્ર હોય છે, કારણ કે રિવર્સ કરંટ ટેમ્પરેચર પર આધારિત છે. જ્યારે રિવર્સ વોલ્ટેજની કિંમત બ્રેકડાઉન વોલ્ટેજ જેટલી થાય, આ થયો બ્રેકડાઉન વોલ્ટેજ, જ્યારે રિવર્સ વોલ્ટેજની કિંમત બ્રેકડાઉન વોલ્ટેજ જેટલી થાય છે ત્યારે રિવર્સ કરંટ ઝડપથી વધે છે અને રિવર્સ કરંટની કિંમત કરંટ લિમિટેડ પ્રતિરોધ આરને લીધે સીમિત કરી શકાય છે. આ વાત થઈ રિવર્સ કેરેક્ટરિસ્ટિકની. એની અંદર ડેફિનેશન મળે છે જે રીતે આપણને ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિકની અંદર ડેફિનેશન મળી હતી ની વોલ્ટેજની, એવી રીતે આપણને રિવર્સ કેરેક્ટરિસ્ટિકની અંદર ડેફિનેશન મળે છે બ્રેકડાઉન વોલ્ટેજની. ખાસ યાદ રાખજો, બંને ડેફિનેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ આપણે અત્યારે આ ટોપિકમાં માત્ર ની વોલ્ટેજ વિશે પૂછેલું છે. તો લખો બ્રેકડાઉન વોલ્ટેજની ડેફિનેશન, ડાયોડની એક્રોસ જે રિવર્સ વોલ્ટેજ એ જંક્શન પાસે ભંગાણ થવાને લીધે રિવર્સ કરંટમાં એકાએક વધારો થાય છે તેને રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાય છે. તો એક થયું ની વોલ્ટેજ, એક થયું રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ. આ વાત થઈ મિત્રો આપણી વીઆઈ કેરેક્ટરિસ્ટિકની. આપણે આ ટોપિકની વાત કરીએ તો પીએન જંક્શન ડાયોડનું ફોરવર્ડ બાયસ કોને કહેવાય, રિવર્સ બાયસ કોને કહેવાય, ફોરવર્ડમાં અને રિવર્સમાં ડાયોડ કેવી રીતે બિહેવ કરે છે, કેવી રીતે કરંટનું કન્ડક્શન થાય છે એના વિશે આપણે વાત કરી, અને લાસ્ટમાં આપણે વીઆઈ કેરેક્ટરિસ્ટિક એટલે કે ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક કોને કહેવાય,
एना नी वोल्टेज नी रिवर्स कैरेक्टरिस्टिक कोने कहेवाय तेना ब्रेकडाउन वोल्टेज विषे आ टॉपिक नी अंदर आपणे वात करी। तो मित्रों अहीं आपणुं जे फर्स्ट चेप्टर छे जे आपणुं सेमीकंडक्टर डायोड अने तेना उपयोग एटले सेमीकंडक्टर डायोड एंड इट्स एप्लिकेशन ए पूरुं थई छे। जो आपणे बधा टॉपिकनो फरीथी क्विक रिकेप आपीए तो आपणे आनी अंदर एनर्जी बेन्ड डायग्राम, टाइप ऑफ इम्प्यूरिटी, एलिमेंट विषे, पी टाइप सेमीकंडक्टर, एन टाइप सेमीकंडक्टर, केवी रीते पीएन जंक्शन डायोड रेक्टिफायर तरीके काम करे छे, रेक्टिफायर ना टाइप, फिल्टर, फिल्टर ना टाइप, पीएन जंक्शन डायोड नी फेब्रिकेशन मेथड, फॉरवर्ड बायस, रिवर्स बायस अने वीआई कैरेक्टरिस्टिक विषे आपणे वात करी। तो आ आपणुं अहीं फर्स्ट चेप्टर छे अहीं कम्प्लीट थई छे। थैंक यू फ्रेंड्स।